તમને યાદ છે ગિરિરાજના જેણે અભિષેક કરાવ્યા હતા, રજની દેવડી. ઘણા જણ નવા છે, નાના છે, એમને ખબર નહીં હોય, આજથી લગભગ 30 વર્ષ પહેલા રજની દેવડી ગિરિરાજના આખા અભિષેક થઈ ગયા. સાંજ પડી, શ્રેણીકભાઈ બાજુમાં બેઠા હતા, કસ્તુરભાઈ લાલભાઈના દીકરા અને આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ, અને એની બાજુમાં જ રજની દેવડી બેઠા હતા. અને દેવડી રજની દેવડીને અઠમનું પચખાણ. જો મોત કોણ ખાટી જાય છે જિંદગીમાં, પોતાની લાઈફમાં તો આવો પહેલો પ્રસંગ, પણ આ શતાબ્દીમાં પણ કદાચ આવો પહેલો પ્રસંગ હતો. આખા ગિરિરાજના અભિષેક થાય, આખા ગિરિરાજના અભિષેક થયા 2 દિવસ, અને સાંજના સમયે પન્નારૂપાના કમ્પાઉન્ડમાં એમના બહુમાનનો પ્રસંગ ચાલતો હતો. રજની દેવડી સ્ટેજ ઉપર શ્રેણીકભાઈની બાજુમાં, અને રજની દેવડી એટલું જ બોલ્યા શ્રેણીકભાઈને, હવે કદાચ મૃત્યુ આવી જાય ને તો આઈ એમ રેડી. આટલું બોલતાની સાથે એમણે શ્રેણીકભાઈના ખોળામાં માથું ઢાળી દીધું, આયુષ્ય પૂરું થયું. આને ઈચ્છા મૃત્યુ કહેવાય. તમારી ઈચ્છાનુસાર તમે દેહને છોડી શકો, એને ઈચ્છા મૃત્યુ કહેવાય. આવા જ એક ભક્ત હતા, બહુ જ વિદ્વાન. મેં તમને ઘણી વાર એના દ્રષ્ટાંત આપ્યા છે કે પોતાની દીકરી ચારિત્રના માર્ગે જાય એટલે સામે ચડીને 3 વર્ષ મહાત્મા સાથે સાધ્વીજી સાથે રાખી, પણ એને ભાવ ન થયા. પાછી આવી છોકરા જમાઈને લગ્ન માટે જાન લઈને જ્યારે આવ્યા તો 2 હાથ પગ પોળા કરીને કીધું, જમાઈ રાજ, હજી જો ઈચ્છા થતી હોય અપાશ્રમમાં મારા સાહેબ છે, ત્યાં ગોર મહારાજ છે, અહીંયા ગુરુ મહારાજ છે, ત્યાં ચોરી છે, અહીંયા નાણ છે, ત્યાં અગ્નિ છે, અહીંયા ભગવાન છે. તમારી 2ની જો તૈયારી હોય તો અત્યારે ને અત્યારે દીક્ષા અપાવું. આ કોણ બોલ્યું હતું ખબર છે? અનુપચંદભાઈ, ભરૂચના. જાઓ છો ભરૂચ? ગયા છો ક્યારે ભરૂચ? ભરૂચના દેરાસરમાં 11 લાખ વર્ષ પુરાણી ભગવાન મુનિસુરત સ્વામીની પ્રતિમા છે, અશ્વાવ બોધ નામનું તીર્થ. એક રાતમાં ભગવાન મુનિસુરત સ્વામી એક ઘોડાને બચાવવા માટે કેટલા યોજન ચાલ્યા? 60. અને 60 યોજન ચાલીને ત્યાં પહોંચ્યા પછી સમજાવી, આ ઘોડા આખાને હોમી દેવાના હતા, એને બચાવી લીધો, અને ત્યાં ભગવાન મુનિસુરતનું તીર્થ બન્યું. કારણ કે અશ્વ મરીને દેવ થયો અને એને જોયું કે આ ભગવાને મને બચાવ્યો, અને ભગવાન મુનિસુરતની પ્રતિમા 11 લાખ વર્ષ પહેલાં ત્યાં થઈ, અને તીર્થનું નામ શું પડ્યું? અશ્વાવબોધ તીર્થ.